29મી સપ્ટેમ્બર 2021 બુધવાર. મહાદૂતો પરમેશ્વરના સંદેશાવાહકો છે. મહાદૂત માઇકલ શેતાન સાથેના યુદ્ધમાં પરમેશ્વરનો સંદેશાવાહક છે. મહાદૂત ગાબ્રિયલ માતા મરિયમ માટે શુભ સમાચાર લાવનાર સંદેશવાહક છે, જ્યારે મહાદૂત રાફાએલ પરમેશ્વરના સાજાપણાના સંદેશવાહક છે. ઈસુ પોતાની જાતને માનવ પુત્ર તરીકે ઓળખાવે છે, જેના દ્વારા પ્રભુના દેવદૂતો ઉપર અને નીચે ઉતરે છે. જો મહાદૂતો પરમેશ્વરના સંદેશાવાહકો હોય તો ઈસુ પરમેશ્વરના સંપૂર્ણ અથવા પરિપૂર્ણ સંદેશવાહક છે, કારણ તેઓ માનવ અવતારમાં પરમેશ્વર છે. યોહાનના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે, પિતાએ જેમ મને મોકલ્યું છે તેમ હું તમને મોકલું છું. ઈસુ આપણને બધાને તેમના સંદેશાવાહકો તરીકે મોકલે છે. આપણને બધાને પ્રભુએ શુભ સંદેશ દુનિયાના છેડા સુધી પહોંચાડવાના કાર્ય માટે હાકલ કરી છે. એ જ અર્થમાં જે મહાદૂતોનો તહેવાર જે આજે આપણે ઉજવીએ છીએ, ત્યારે પ્રભુ આપણને મળેલા શુભ સંદેશના પ્રચારક અને સંદેશાવાહકની હાકલની યાદ અપાવે છે. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.